છેલ્લા કેટલાય સમયથી જે પરીક્ષાને લઈને ચર્ચાઓ થતી હતી તે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે તે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઈ છે અને સૂત્રો અનુસાર આગામી જૂન મહિનામાં તેના પરિણામ છે તે આવી શકે છે. આ બધાની વચ્ચે હવે તંત્ર દ્વારા આ પરીક્ષા કેવી રીતે પાર પાડવામાં આવી અને યુવરાજસિંહે તંત્રને આ જે કામગીરી છે તેને લઈને શું કહ્યું છે તે જાણો આ રિપોર્ટમાં. ટલ્લે ચડેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ન આવીએ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. રાજ્યના 3000 કેન્દ્ર પર 9 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. 32 જિલ્લામાં 500થી વધુ સ્કવોડ રાખવામાં આવ્યા. પેપર વધુ લાંબુ હોવાના કારણે ઉમેદવારોને સમય ઓછો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે આ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ મોટી કસોટી હતી કે આ પરીક્ષા છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. ત્યારે પરીક્ષા શાંતિ રીતે પૂર્ણ થતાં ઉમેદવારો સાથે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પરીક્ષા ખંડથી બહાર આવીને ઉમેદવારોએ કહ્યું કે સમય ઘટ્યો. પંચાયતી રાજ, જોડકા સહિત ઇતિહાસના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇંગ્લિશ અને ગણિતના પ્રશ્નોમાં સમય વધારે બગડ્યો. મેરિટ નીચું હોવાની શક્યતા ઉમેદવારોએ દર્શાવી છે. આ તરફ પોલીસ દ્વારા રસ્તામાં ફસાયેલા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડાયા હતા. પોલીસ દેવદૂત સમી બનીને સામે આવી હતી. અમરેલીમાં નાનીધારી નજીક બંધ પડેલા ટ્રકના કારણે 11 વિદ્યાર્થીઓ ફસાયા હતા ત્યારે પોલીસ તેમની વહારે પહોંચી અને પોતાની ગાડીમાં બેસાડી વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. ખાંભાથી અમરેલી સુધી પરીક્ષાર્થીઓને પોલીસ મૂકવા પહોંચી હતી. આ તરફ ડાંગ અને નવસારીમાં પણ વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા કરેલી મદદ માટે તેમના કામની પ્રશંસા કરી હતી. મારી ભૂલના કારણે સર, મેં માલેગાંવ એકલવ્ય સ્કૂલમાં પહોંચી ગયો હતો. ત્યાં મારો નંબર ન હોવાથી મેં ડાંગ જિલ્લા પોલીસનો સંપર્ક કરતા તેમણે મને મારી જરૂરી સ્કૂલ એકલવ્ય સાપુતારા સ્ટેશનની પાસે પહોંચાડી દેવામાં આવે છે. થેન્ક યુ સર. ડાંગ જિલ્લા પોલીસનો શું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. હું વલસાડ ગુંડલાથી આવી છું અને જુનિયર ક્લાર્કની એક્ઝામ માટે એકલવ્ય સ્કૂલ અહવા, તાલુકો અહવા હતું, અને બીજી પણ એકલવ્ય સ્કૂલ છે તે માલેગાંવમાં છે. તો માલેગાંવના ઊંધુના લીધે અમે અહવા તાલુકામાં પહોંચી ગયા હતા. પણ એકચુલી છે માલેગાંવમાં ત્યાં પણ એકલવ્ય સ્કૂલ જ છે. તો ત્યાં એકલવ્ય સ્કૂલ તાલુકા અહવામાં પહોંચ્યા પછી અમને ખબર પડી. તો હું ડાયરેક્ટ સરને પોલીસ સરને કીધું તો એમણે મને મૂકવા આવ્યા છે માલેગાંવ એકલવ્ય સ્કૂલ પાસે જુનિયર ક્લાર્કની એક્ઝામ માટે. તો એમનો પોલીસ સરનો હું ખૂબ ખૂબ આભાર માનું. આ તરફ પરીક્ષામાં કોઈ અણબનાવ ન બનતા યુવરાજસિંહે હસમુખ પટેલના વખાણ કર્યા છે. યુવરાજસિંહે હસમુખ પટેલના વખાણ કરતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ. આદરણીય હસમુખ પટેલ સાહેબ દ્વારા ખૂબ સુંદર અને સફળ આયોજન વ્યવસ્થા. અત્યાર સુધી તો કોઈ અનિચ્છનીય ઘટના બની હોય તેવું લાગતું નથી. શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે પરીક્ષા. પેપર એકંદરે ન સરળ ન અઘરું એટલે કે મધ્યમ હોવાનો વિદ્યાર્થીઓનો મત. ગઈકાલે કરેલ ટકોર મુજબ જેમને ફોટામાં આપેલ વાતનું ધ્યાન રાખ્યું હશે તેને મેરિટમાં ઇન થતાં કોઈ નહીં રોકી શકે. આ તરફ હસમુખ પટેલે પણ પરીક્ષા પૂર્ણ થયા બાદ મહત્વનું નિવેદન આપ્યું હતું. તો અત્યારે હું બધાને અભિનંદનનો એક સંદેશો આપવા માંગીશ તમારા માધ્યમથી. અમારું જે પંચાયત પસંદગી બોર્ડ છે, અમારા સચિવ ભરતભાઈ પરમાર છે, અમારા 2 મેમ્બર્સ છે, અને અમારા બાકીના જે અમારા નાયબ સચિવ છે, મદદનીશ સચિવ છે, અને ક્લાર્ક પટાવાળા અને સિક્યોરિટીના માણસો સુધી બધાએ જબરજસ્ત મહેનત કરી છે. અમે કારણ કે અમે લોકરક્ષકની પરીક્ષા અમે 3 લાખ લોકો માટે લીધી હતી, જ્યારે આ પરીક્ષા 9,53,000 લોકો માટે લેવાની હતી. એટલે છેલ્લા કેટલાય દિવસથી એ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા હતા અને એટલો બધો થાક, કારણ કે મને થાક લાગતો એટલે ખબર પડે કે મારા કરતાં જે લોકો વધારે કામ કરતા હોય એને વધારે થાક લાગે, છતાં પણ એમના ચહેરા ઉપર મને થાક વર્તાયો નથી. એમના ઘરના લગ્ન હોય ને જે રીતે દોડતા હોય એ રીતે લોકો દોડ્યા છે, એટલે એમનો હું ખાસ આભાર માનું છું. એમને ખરેખર તો અભિનંદનના અધિકારી એ જ છે. એ જ રીતે જિલ્લાનું વહીવટીતંત્ર, અમે તો અહીંયા એમને SOP બનાવીએ, કાર્યપદ્ધતિ બનાવીએ અને કહીએ કે આવું કરવાનું, પણ જો જિલ્લાનું વહીવટીતંત્ર ના કરે તો આ સફળતા મળે નહીં. એકવાર અમે પરીક્ષા અહીંથી ફ્લોટ કરી દીધી પછી પરીક્ષા સફળ થશે કે નહીં એનો આધાર જિલ્લાના વહીવટીતંત્ર પર છે. એટલે જે સારી SOPની મેં તમને વાત કરી કે બહુ ઝીણવટવાળી SOP બનાવી છે, એનો જિલ્લા વહીવટીતંત્રએ બહુ સરસ રીતે એનો અમલ કર્યો, એટલે એમને હું અભિનંદન આપું છું. કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, આ સૌ રેન્જવાળાશ્રીઓ, આ સૌ પોલીસ કમિશનરશ્રીઓ, આ સૌ આ અભિનંદનના અધિકારી છે. પંચાયત વિભાગ, અમારા જે અધિક મુખ્ય સચિવશ્રી છે મનોજ દાસ સાહેબ, એ જ રીતે સંદીપકુમાર સાહેબ જે વિકાસ કમિશનર છે, મેં જેટલી વાર આની મિટિંગ લીધી છે દરેક વખતે મારી સાથે રહ્યા છે. મારે કોઈકને ધ્યાન દોરવાનું હોય તો મેં એમને ખાલી કહ્યું હોય ને એમણે
પંચાયત વિભાગમાં એનું ધ્યાન દોર્યું હોય. આ ઉમેદવારોને 254 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો તો એ દરખાસ્ત અહીંયા મોકલીને જેટલી ઝડપથી પાસ થઈ ગઈ, આખું નવું પગલું હતું. બસ ભાડાની જગ્યાએ બસ ભાડાની રકમ તો એ પણ પંચાયત વિભાગે કર્યું. DGPશ્રીનો હું ખાસ આભાર માનીશ કે એમણે આ કામ પોલીસ વિભાગનું છે કે પંચાયત વિભાગનું છે એવું ભેદ રાખ્યો નથી. મને જે સગવડ લોકરક્ષક અને PSI ભરતી કોર્ટના લોકોની પણ મદદ મળી, ગુજરાત પોલીસ એકેડેમીની પણ મને મદદ મળી, એટલે એમના જે અધિકારીની જ્યારે પણ જરૂર પડે છે ત્યારે DGPશ્રીએ પણ અમને મદદ કરી છે. અને એટલે જો વહીવટીતંત્રની વાત કરીએ તો આ રીતે વહીવટીતંત્ર ખભે ખભા મિલાવીને કામ ના કરે તો આપણે આ રીતે પાર ના પાડી શકીએ. એટલે એ બધા અભિનંદનના અધિકારી છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે સફળતાથી મોટું અભિયાન પાર પાડ્યું છે. સરકાર પર પેપર લીકનો જે દાગ અગાઉથી પરીક્ષા પર લાગ્યો હતો તે આ પરીક્ષામાં લાગવા ન દીધો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક.